આજના વિડીયોનો પ્રથમ પ્રશ્ન જોઈએ તો ભારત વન સ્થિતિ રિપોર્ટમાં નીચેના પૈકી કઈ બાબતોને આવરી લેવામાં આવે છે વન આવરણ વૃક્ષ આવરણ વાંસ સંસાધન કાર્બન સ્ટોક જંગલોમાં આગની સંભાવના ક્ષેત્ર તો આમાંથી કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે તો જવાબ આવશે આપેલ તમામ આપેલ તમામ બાબતોનો તેની અંદર સમાવેશ થતો હોય છે ભારત વન સ્થિતિ રિપોર્ટ બે હજાર એકવીસ કોણ જાહેર કરે છે તો એ જાહેર કરે છે ભારતીય વન સર્વેક્ષણ કે જે પર્યાવરણ વન અને જળવાયુ મંત્રાલય ખાતે આવે છે તેનું પ્રથમ સર્વેક્ષણ ક્યારે કરવામાં આવ્યું હતું તો તેનું પ્રથમ સર્વેક્ષણ ઓગણીસો ને સિત્યાશીની અંદર કરવામાં આવ્યું હતું અને દર કેટલા વર્ષે તે રિપોર્ટ બહાર પડે છે તો દર બે વર્ષે છેલ્લે ક્યારે રિપોર્ટ બહાર પડ્યો તો બે હજાર એકવીસમાં એ કેટલામો રિપોર્ટ હતો તો સત્તરમો રિપોર્ટ હતો હવે પ્રશ્ન એ થાય કે ભારત વન સ્થિતિ રિપોર્ટની અંદર શેનું સર્વેક્ષણ કરવામાં આવે છે તો તેની અંદર વન આવરણ વૃક્ષ આવરણ વાન સંસાધન કાર્બન સ્ટોક અને જંગલોમાં લાગતી આગનો સમાવેશ થાય છે પરંતુ આ વખતના રિપોર્ટમાં કેટલીક ખાસિયતો છે કે આ વખતે પ્રથમવાર ટાઈગર રિઝર્વ ટાઈગર કોરિડોર અને સી સંરક્ષણ ક્ષેત્રોમાં વન આવરણની સ્થિતિ સંબંધિત પણ પ્રકરણ તેની અંદર ઉમેરાયું છે આ ઉપરાંત એફએસઆઈ ની નવી પહેલ કે જે જમીન પરના બાયોમાસના અનુમાન લગાવવા સંબંધિત છે તેને પણ એક પ્રકરણની અંદર ઉમેરાયું છે આ પહેલને ઈસરો અમદાવાદના સહયોગથી જમીન પરના બાયોમાસના આંકલન માટે શરૂ કરાઈ છે ભારત એ વિશ્વના બે ટકા સાથે વિશ્વમાં દસમાસ સ્થાને છે પ્રથમ કોણ છે તો પ્રથમ છે રશિયન ફેડરેશન કે જેની પાસે વીસ ટકા જેટલા જંગલો છે બીજા પ્રશ્નની વાત કરીએ તો નીચેના પૈકી ક્યુ વિધાન સત્ય છે તે જણાવવાનું છે કે ભારતના નોંધાયેલા વન વિસ્તારનું ક્ષેત્રફળ એ ભારતના કુલ ક્ષેત્રફળના એકવીસ પોઈન્ટ એકોતેર ટકા છે બીજું વિધાન છે ગુજરાતના નોંધાયેલા વન વિસ્તારમાં વર્ષ બે હજાર ઓગણીસની તુલનામાં વર્ષ બે હજાર એકવીસમાં આઈએસએફઆરમાં ઘટાડો નોંધાયો છે તો આમાંથી કયું વિધાન અથવા તો કયા વિધાનો સાચા છે તો જવાબ આવશે ઓપ્શન ડી એક પણ નહીં આ પ્રશ્નનો જવાબ ત્યારે જ આપી શકો કે જ્યારે તમે નોંધાયેલ વન વિસ્તાર કોને કહેવાય એ જાણતા હોય નોંધાયેલ વન વિસ્તાર એટલે કે રેકોર્ડેડ ફોરેસ્ટ એરિયા તેની વ્યાખ્યા શું છે તો એ થોડી સમજીએ કે ભારત સરકારના કોઈ કાયદા અથવા તો વટહુકમ દ્વારા જંગલ જાહેર કરાયેલ હોય તેવા વન વિસ્તારને નોંધાયેલ વન વિસ્તાર તરીકે ઓળખવામાં આવે છે તો ભારતમાં એવો કેટલો છે તો એ છે ત્રેવીસ અઠ્ઠાવન ટકા કે જે છે સાત સાત લાખ પંચોતેર હજાર બસો ને અઠ્યાસી વર્ગ કિલોમીટર બે હજાર ઓગણીસમાં કેટલો હતો તે હતો ત્રેવીસ પોઈન્ટ ચોત્રીસ ટકા ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં છે નોંધાયેલો વન વિસ્તાર અગિયાર પોઈન્ટ ચૌદ ટકા અને એ છે એકવીસ હજાર આઠસો ને સિત્તેર વર્ગ કિલોમીટર બે હજાર ઓગણીસમાં કેટલા ટકાવારી હતી તે હતી અગિયાર પોઈન્ટ જીરો ચાર ટકા સૌથી વધુ નોંધાયેલો વન વિસ્તાર ક્યાં આવેલો છે તે આવેલો છે મધ્યપ્રદેશ ખાતે એ છે ચોરાણું હજાર છસો ને નેવ્યાશી વર્ગ કિલોમીટર જે ટકાવારીમાં થાય છે ત્રીસ પોઈન્ટ બોતેર ટકા અને સૌથી ઓછો નોંધાયેલો વન વિસ્તાર હોય તો એ છે લક્ષદ્વીપમાં એટલે કે ત્યાં નોંધાયેલો વન વિસ્તાર નથી વન વિસ્તારો તો ઘણા છે પણ નોંધાયેલો વન વિસ્તાર નથી એટલે કે ત્યાં જીરો ટકાવારી છે નોંધાયેલા વન વિસ્તારમાં ટકાવારીમાં સૌથી વધુ જોઈએ તો એ છે આંદમાન અને નિકોબાર ખાતે કે જે છે છ્યાસી પોઈન્ટ ત્રણ ટકા અને ટકાવારીમાં સૌથી ઓછું જે તમને કીધું કે એ છે લક્ષદ્વીપ ઝીરો ટકાવારી સાથે આગળના પ્રશ્નની વાત કરીએ તો વિશ્વ પ્રકૃતિ સંરક્ષણ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે તો એ ક્યારે ઉજવાય છે તે ઉજવાય છે અઠ્યાવીસ જુલાઈના રોજ જળ જંગલ અને જમીન આ ત્રણેય વગર કુદરતની કલ્પના કરવી અશક્ય છે જંગલ છે તો વન્યજીવ છે જળ છે તો જળીય જીવોનું અસ્તિત્વ છે અને આપણા માટે તો જળ એ જ જીવન છે વિશ્વમાં સૌથી સમૃદ્ધ દેશ એ જ છે કે જ્યાં જળ જંગલ અને જમીન પર્યાપ્ત માત્રામાં હોય આપણો દેશ નદીઓ જંગલ અને વન્યજીવ માટે વિશ્વભરમાં પ્રસિદ્ધ છે પ્રકૃતિ સુરક્ષિત રહેશે ત્યારે જ જીવન ટકી રહેશે અને પ્રકૃતિ પ્રત્યેની જાગૃતતા લાવવાના હેતુથી દર વર્ષે અઠ્યાવીસ જુલાઈએ વિશ્વ પ્રકૃતિ સંરક્ષક દિવસ મનાવવામાં આવે છે વિશ્વ પ્રકૃતિ સંરક્ષણ દિવસનું મહત્ત્વ તો આ દિવસના માધ્યમથી પ્રાકૃતિક સંસાધનોની સુરક્ષાને લઈને વિશ્વભરના લોકો વચ્ચે જાગૃતતા ફેલાવવામાં આવે છે એક સ્વસ્થ વાતાવરણ જ સ્થિર અને ઉત્પાદક સમાજનો પાયો હોય છે અને વિશ્વ પ્રકૃતિ સંરક્ષક દિવસ પણ આ પ્રકારના વિચારો પર આધારિત છે આ દિવસનું મહત્વ એટલા માટે પણ છે કે પ્રકૃતિ સંરક્ષણ મારફતે જ વર્તમાન સમય અને આવનાર પેઢીઓનું ભવિષ્ય સુરક્ષિત બનાવી શકાશે અને કલ્યાણ સુનિશ્ચિત કરી શકાશે નેક્સ્ટ ખીજરી આંદોલન કયા વર્ષમાં થયું હતું ખીજરી આંદોલન તો એ કયા વર્ષમાં થયું હતું તો જવાબ આવશે સત્તરસો નેત્રીસમાં જંગલ બચાવીને પર્યાવરણનું રક્ષણ કરવા માટે જીવ આપ્યા હોવાના દાખલા પહેલાં પણ મળતા હતા ભારતની પ્રાચીન સંસ્કૃતિમાં વૃક્ષનો અનોખો મહિમા દર્શાવવામાં આવ્યો છે ઇતિહાસ તરફ ડોક્યું કરીએ તો ભારતની પ્રજા પર્યાવરણ પ્રેમી રહી છે દેશમાં પર્યાવરણ બચાવવા માટે વિવિધ આંદોલનો થયા છે ચીપકો આંદોલન વિશે તો દેશભરના લોકોને જાણકારી છે પરંતુ ઈસવીસન સત્તરસો ને તેરમાં પર્યાવરણ કાજી થયેલા લોક આંદોલનમાં ત્રણસો ને ત્રેસઠ લોકો શહીદ થયા હતા રાજસ્થાનમાં આવેલ મેઘપુરના રાજાએ સત્તરસો ને ત્રીસમાં નવા મહેલનું નિર્માણ કરવા માટે લાકડાની ખૂબ જરૂરિયાત હતી તેવા સમયમાં સૈનિકો જોધપુર શહેરથી છવ્વીસ કિલોમીટર દૂર આવેલ ખીચડી ગામ ખાતે વૃક્ષો કાપવા ગયા હતા આ વિસ્તારમાં બિષ્ણોઈ પ્રજા રહેતી હતી રાજાના સૈનિકોને વૃક્ષો કાપતા અટકાવવા માટે બિષ્ણોઈઓએ બંડ પોકાર્યું હતું અને ત્રણસો ત્રેસઠ લોકો શહીદ થયા હતા વિષ્ણુએ પ્રજા પંદરમી સદીથી પ્રાણીઓ અને વનસ્પતિઓના જીવનનું રક્ષણ કરતી હતી મેઘપુરના વિસ્તારમાં આવેલ ખીચડી ગામના લોકોએ વૃક્ષ કાપતા અટકાવવા માટે પ્રયત્નો કર્યા હતા રાજાના સૈનિકો સામે વિષ્ણુએ મહિલા અમૃતાદેવીએ બહાદુરી દર્શાવીને અડગ ઊભી રહી હતી સૈનિકોને વૃક્ષો પ્રત્યેની આસ્થા અને માણસની જવાબદારી અંગેનું મહત્ત્વ સમજાવ્યું હતું આ વિસ્તારમાં રહેતા લોકો અને રાજાના સૈનિકો વચ્ચે વિવાદ પણ થયા હતા વૃક્ષ પ્રેમીઓના પ્રયત્નો નિષ્ફળ ગયા હતા સિપાહીઓએ વૃક્ષ કાપવાની તૈયારી શરૂ કરી હતી એવા સમયમાં અમૃતા દેવી અને સાથી લોકો વૃક્ષને વીંડળાઈ ગયા હતા સ્થાનિક લોકોએ આગ્રહ કર્યો કે પહેલાં અમને કાપો અને ત્યારબાદ વૃક્ષોને કાપો બળજબરી પૂર્વક સ્થાનિક લોકોને દૂર થવા અંગે ચેતવણી આપવામાં આવી હતી સ્થાનિક લોકોએ દૂર થવા અંગે ચેતવણી આપી પણ સ્થાનિક લોકો વૃક્ષને વીંટળાઈ ગયા અને રાજાના માણસોને પડકારવામાં આવ્યા આમ વસાવટ કરતી આમ વસવાટ કરતી વિષ્ણુ પ્રજા વારાફરથી આગળ આવીને મોત પસંદ કરીને વૃક્ષો અને પ્રકૃતિ પ્રત્યે પોતાનો પ્રેમ દર્શાવ્યો અને છેવટે રાજા હાંફડા ફાંફડા થઈને ત્યાં આવ્યા આ દ્રશ્યો જોયું તો તરત જ તેમણે પોતાના માણસોને આ કૃત્ય કરતાં અટકાવી દીધા પરંતુ પર્યાવરણની રક્ષા કાંચે ત્રણસો ને ત્રેસઠ માણસો શહીદ થઈ ગયા હતા આ ઘટના વન સંરક્ષણના ઇતિહાસમાં અમર ગણવામાં આવે છે ભારત સરકારે અમૃતા દેવી વાઇલ્ડ લાઈફ પ્રોટેક્શન એવોર્ડ વન્યજીવોના સંરક્ષણ માટે થયેલા કેટલાક આંદોલનોથી તો સૌ કોઈ પરિચિત છે પરંતુ પર્યાવરણની સુરક્ષા માટે થયેલું આ આંદોલન પણ સરાહનીય છે જેને યાદ કરવું જરૂરી હતું નેક્સ્ટ ચિપકો આંદોલનમાં સક્રિય ભૂમિકા ભજવનાર અને વૃક્ષ મિત્ર મેળવનારા સુંદરલાલ બહુગુણાનો જન્મ કયા રાજ્યમાં થયો હતો તો કયા રાજ્યમાં થયો હતો તો જવાબ આવશે ઓપ્શન બી ઉત્તરાખંડ રાજ્યમાં પ્રખ્યાત પર્યાવરણવિદ સુંદરલાલ બહુગુણા ચિપકો આંદોલનના પ્રણેતા હતા તેમનું નામ વિશ્વના સૌથી મોટા પ્રકૃતિ અને પર્યાવરણીય સંરક્ષક તરીકે લેવામાં આવે છે સુંદરલાલ બહુગુણાનો જન્મ નવ જાન્યુઆરી એક હજાર નવસો સત્યાવીસના રોજ ઉત્તરાખંડના ટિહરી જિલ્લામાં ભાગીરથી નદીના કિનારે આવેલા મરોડા ગામમાં થયો હતો માત્ર તેર વર્ષની ઉંમરે અમર શહીદ શ્રીદેવ સુમનને મળ્યા બાદ તેમના જીવનની દિશા બદલાઈ ગઈ સુમનથી પ્રેરાઈને તેમણે બાળપણમાં જ આઝાદીની ચળવળમાં ઝંપલાવ્યું હતું